સમાચારની વાત કરીએ ભાવનગરની તો ભાવનગર મહાનગરપાલિકાનો જે પ્રાથમિક તબક્કે ઓગણપચાસ કરોડનો મેગા પ્રોજેક્ટ એટલે કે કંસારા શુદ્ધિકરણ કે જેમાં હાલ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે અને કંસારાના કાંઠે રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જેમાં સરદારનગર પુલથી સુભાષનગર સુધીના કંસારાના કાંઠે ગેરકાયદેસર મકાનો દિવાળો સહિતના ચારસો પચાસ જેટલા દબાણો તંત્રએ પોલીસ વિભાગને સાથે રાખીને દૂર કર્યા હતા અને આગામી સમયમાં મહીસાગર નદીને ડેવલપમેન્ટ કરવાના વિકાસના કામમાં નડતર દબાણો દૂર થતા શહેરની પ્રજામાં આપણ ખુશીની લાગણી જોવા મળી હતી ત્યારે આ પ્રોજેક્ટથી શહેરની સુંદરતામાં વધારો થશે ફરવાનું સ્થળ બનશે અને સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ મહદઅંશે હળવી બનશે ત્યારે તંત્રએ વિકાસના કામોમાં નડતર રૂપ એવા દબાણો પર બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરી છે આપ વાત કરો છો તે રીતે ભાવનગરનો મેગા પ્રોજેક્ટ અને ભાવનગરનો અતિ મહત્ત્વનો પ્રોજેક્ટ એટલે કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ ગૌરીશંકર તળાવના વેસ્ટવેરથી લઈને ભાવનગરની વચ્ચો વચ્ચે પસાર થતો દરિયાના ક્રિક સુધીનો સવા આઠ કિલોમીટરનો આ કંસારા પ્રોજેક્ટ જે વર્ષોથી આવેલો છે આ કંસારાની અંદર ગંદકી ગટરનું પાણી કચરોના લીધે રોગચાળો થતો હોય લોકોના આરોગ્ય સાથે ઝેડા થતા હોય એને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારમાં અમે આખો પ્રોજેક્ટ રજૂ કરેલો અને રાજ્ય સરકાર દ્વારા અમને ઓગણપચાસ કરોડની માતબાર રકમ આ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી છે હાલ પણ આ કામમાં અમુક વસ્તુ એક્સેસ પણ થવા જઈ રહી છે ત્યારે આ પ્રોજેક્ટના ઝડપી પૂરો કરવા માટે હાલ આપણે વાત કરું તો સવા બે કિલોમીટરનું એનું આરસીસી લાઇનિંગ વર્ક પણ થઈ ગયું છે આગળ માટે કામ પણ ચાલુ છે અને પેરેરલ દબાણોના કામ પણ હટાવવાનું કામ ચાલુ છે કારણ કે વર્ષોથી આ કંસરો આવેલો હોય બંને સાઈડ પડતર પડી હોય તો સ્વાભાવિક છે કે એમાં કંઈક ને કંઈક દબાણો થયા છે તો આ ગેરકાયદેસર દબાણોને હટાવી ભાવનગર શહેરની સાડા સાત લાખની વસ્તીના આરોગ્યને ધ્યાનમાં રાખી શહેરની સુદ્રઢતા અને ચોખ્ખાઈને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ અમે પૂર્ણ કરવા જઈ રહ્યા